नमस्कार दर्शक मित्रों, आपनी आड़े जो साई ग्रुप मीडिया हाउस द्वारा संचालित नवसारी लाइव और झटपट न्यूज आज एक आखो समाज नहीं पण कही शकाय कि आखू नवसारी रोड पर उतरू है और रोड उतर उपरवा पाछळनो मात्र एक ज हेतु है कि जयरे आठ वर्षनी मासूम बाळाने आठ वर्षनी भारत देशनी दीकरी भर जयरे दुष्कर्म करवामां आवे छे, दुष्कर्म कर्या बाद एनी निर्मम हत्या करी देवामां आवे छे, तो भारत देशनी केटली सुरक्षित छे। कारण कि आ तो बोटादनो किस्सो छे, पण दरेक घरनी अंदर एक बाळकी होय छे, दरेक घरनी अंदर एना माता पिता एक चिंता सतत परेशान करती रहे छे कि आपणी बाळाओ केटली सुरक्षित छे। अर्थतंत्रनी अंदर, देशनी अंदर, संरक्षणनी अंदर जारे मोटा-मोटा वायदाओ करवामां आवे छे कि भारत देश सतत प्रगति करी रह्यो छे, विकासशील देश छे, अने एनी विकास केवी छे, एनो विकास केवो छे, तो अवो विकास छे। तो तमे जोई शको छो आजे कि एक मोटी रेली निकळी छे अने रेली मात्र एक माटे ज निकळी छे कि जे भरती બોટાદની છે એને ન્યાય મળે, અને ન્યાય અપાવવા માટે આજે એક મોટો જનસમુદાય જે ખરો એ આજે રોડ ઉપર ઉતર્યો છે। તો ત્યારે ઘણા બધા આગેવાનોની અંદર જોડાયા છે, કોઈ પોલિટિકલ પાર્ટી નથી, કોઈક બેનર નથી, પણ સ્વયંભૂ લોકો જોડાયા છે। તો ત્યારે એક ગૌરક્ષક અને નવસારીનું અગ્રણીય નામ એવા સાજનભાઈ ભરવાડ પર જ્યારે અધ્યક્ષતા લઈને આગળ ચાલી રહ્યા છે। સાજનભાઈ શું કહેશો આ વિશે આપ? આ ઘટના બોટાદની ઘટના છે। બોટાદમાં જે અમારા દેવીપૂંજક સમાજ છે એની આઠ વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરીને એની જે નિર્મળ હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં અને એના સંદર્ભમાં આજે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા નીકળ્યું છે। આ ફક્ત દેવીપૂંજક સમાજ નથી, સમગ્ર હિન્દુ સમાજ ભેગો થઈ અને સરકારને એક મેસેજ આપવા માંગે છે કે તમે આવી રીતના બેટી બચાવવાના છો, જો એક આઠ વર્ષની બેટી સુરક્ષિત નથી તો તમે શું બેટીઓ માટે શું પગલાં લેવાના છે। અને હા, અમે જે ગયા ઇલેક્શનમાં જે 56ની છાતીવાળી સરકારને 156 સીટ અપાવી અને જે સત્તા ઉપર બેસાડ્યા છે એની ઉપર અમને આશા છે કે એ અમને ચોક્કસ ન્યાય અપાવશે। તો સાથે જ ઘણા બધા અગ્રણીઓ પણ જોડાયા છે અને એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું, કારણ કે મોટી રેલી છે, રેલીને આપણે ચાલતી રાખવાની છે, રેલીને આપણે અટકાવવાની નથી, કારણ કે મોટો જનસમુદાય છે અને આપ જુઓ છો એ પ્રમાણે તો એક જ્યારે બેટી બઢાવો બેટી બચાવોની વાતો થતી હોય અને ત્યારે એ બેટીની કેવી હાલત કે આઠ વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે, તો ત્યારે આપનું શું નામ છે, આપ શું જણાવવા માંગો છો? મારું નામ કાળુભાઈ પરમાર, જયરક્ષણ જોગણી મંદિર દેવીપૂજક સમાજ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજે ગત 15/1/2023 ના રોજ બોટાદમાં વિચરતી વિમુક્ત જાતિ પૈકીના દેવીપૂજક સમાજની શ્રમજીવી દીકરી આઠ વર્ષની ઉંમર છે, તેના આરોપી રાજેશ દેવસંગ ચૌહાણ નામના ઈસમે બોટાદના ઢાંકણિયા રોડ પર ખંડેર ક્વાર્ટરમાં લઈ જઈ પાછળથી બળાત્કાર કરી હત્યા કરી છે। આના વિરોધમાં અમે નવસારી શહેર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આ વિષયે તટસ્થ તપાસ થઈ અને ન્યાય મળે મોટી સંખ્યાની અંદર આપ જોઈ શકો છો એ પ્રમાણે આજે એક રેલી સ્વરૂપે નીકળ્યા છે અને સૌની એક જ વાત છે કે દોષિતોને ફાંસી આપવામાં આવે, પીડિતોને ન્યાય અપાવવામાં આવે। દરેક ઘરની અંદર એક એક બાળા હોય છે અને એ બાળાને ક્યાં સુધી આ રીતે મા બાપે સાચવવી પડે, તમે જુઓ છો એ પ્રમાણે હર કોઈની અંદર આક્રોશ દેખાઈ રહ્યો છે। સૌ કોઈ જે છે આજે એક જ ન્યાય લઈને નીકળ્યું છે અને સૌની એક જ વાત છે કે ભાઈ બાળાને હર હંમેશ ન્યાય મળવો જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે અમારી સમાજ દીકરી દેવી પૂજક એને બળાત્કાર કરીને ચાર જણા એ વ્યાજ પતંગની લાલચ દીધી કે તને પતંગ દઉં, દીકરા પતંગ લેવા જાય, ચાર જણા હતા, ચાર જણા બળાત્કાર કરીને જતા રહ્યા સાહેબ, અમારો ન્યાય શું? અમારો ન્યાય કરો, સરકારને કહો અમારો ન્યાય કરો, ફાંસી દો, ફાંસી દો અપરાધીને, ફાંસી દો અપરાધીને, ફાંસી દો। તમે જો એ પ્રમાણે કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકો નીકળ્યા છે, જન આક્રોશ ચાલી રહ્યો છે, સૌની એક જ વાત છે કે ન્યાય આપો દીકરીને અને જે કોણ પણ આરોપી છે આરોપીને ફાંસી મળવી જ જોઈએ અને મળવી જ જોઈએ। તમે જો એ પ્રમાણે બહુ મોટો સમાજ આજે ભેગો થયો છે અને હર કોઈ જે ખરા આજે રસ્તા ઉપર ઉતર્યા છે, સૌની એક જ વાત છે કે એ જે કોઈ પણ પિશાચી બળાત્કારીઓ છે એમને ફાંસીની સજા મળવી જ જોઈએ, આરોપીને ફાંસીની સજા મળવી જ જોઈએ, એ પ્રમાણે બહુ મોટી રેલી નીકળી છે। અને જે પ્રમાણે આપણે જોવો છો કે નવસારીની અંદર આવી ઉગ્ર કોઈ રેલી આજ સુધી નીકળી હોય એવું પ્રથમવાર દ્રષ્ટિમાં આવી રહ્યું છે। તો હજુ પણ આપને અપડેટ આપતા રહેશું, કેમેરા પર્સન મહેન્દ્ર રોલાન સાથે હું મહેશ ભટ્ટ, નિહાર રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ,
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. પરમા શ્રદ્ધા કાળુભાઈ છે અને અમે આ રેલી એ માટે કાઢી કે બોટાદ જિલ્લામાં 8 વર્ષની અમારી દેવી પૂજક સમાજની દીકરી મારી બેન તરીકે હોય એવી નાલી દીકરી એને બળાત્કાર કરીને મારી નાખવામાં આવી છે. એ તમામ અપરાધીઓને ફાંસી આપે અને એવું અમારી માંગણી છે. અને કોઈ સમાજ કે કોઈ સમાજની દીકરી કે અમારી સમાજની દીકરી સાથે આવી ઘટના ન બને તે માટે અમે આવેદન પત્ર જાહેર કર્યું છે. ભારતના પ્રધાનમંત્રીને નરેન્દ્ર મોદીને મારી અપીલ છે કે આવી ઘટના ન થાય તે માટે એ તાત્કાલિક તે કાર્યવાહી કરે અને ભારત એટલે 8 વર્ષની દીકરીને જેને મારી નાખવામાં આવી છે એને ન્યાય આપે અને કોઈ સાથે ન બને તે માટે જલ્દીથી જલ્દી આના ઉપર ફાંસી આપે અને તમામ આ ગુનેગારોને ફાંસી આપે તેવી મારી નમ્ર વિનંતી છે. ભારત માતા કી જય. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. જે પ્રમાણે દર્શક મિત્રો આપે નિહાળ્યું એ મુજબ કે મોટી સંખ્યાની અંદર આજે સમાજના આગેવાનોની સહિત દરેક વર્ગના લોકો જોડાયા અને કલેક્ટર કચેરીએ ખાતે આવી અને બાળકીને ન્યાય અપાવવા માટે, કારણ કે ભારત દેશની બેટી હોય અને જ્યારે વાત ચાલતી હોય કે બેટી બચાવો બેટી પઢાવોની વાતો જે દેશની થતી હોય, નારી સુરક્ષાની વાતો થતી હોય, તો ત્યાં 8 વર્ષની માસૂમ બાળા ઉપર આ રીતે બળાત્કાર ગુજારવામાં આવે છે અને બળાત્કાર ગુજાર્યા બાદ એની નિર્મમ હત્યા કરી દેવામાં આવે છે. તો ચોક્કસથી સમાજની અંદર કોઈક પ્રકારે રોષ ઉત્પન્ન થાય છે અને થવો જ જોઈએ, કારણ કે એ લોહી નથી જે આ બાબતમાં ન ઉકળે. તો એ પ્રમાણે આપણે આજે નિહાળ્યું કે મોટી જનમેદની સાથે કલેક્ટર કચેરી ખાતે એક સમાજની છત્રછાયાની અંદર મોટી સંખ્યાની અંદર આજે લોકો એકત્ર થયા હતા અને એકત્ર થઈ અને એમની માંગ જે સ્પષ્ટપણે એમણે ત્યાં દર્શાવી હતી અને માંગણીને સ્પષ્ટપણે દર્શાવી અને એમણે જે ખરું એ આજે આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્ર આપવાની સાથે સાથે વાત કરવામાં આવી છે કે ભાઈ જ્યાં સુધી આ આરોપીઓને ફાંસીની સજા ન મળે ત્યાં સુધી કોઈ પણ સંજોગોની અંદર આ લોકો ઠરીઠામ થવાના નથી. તો ત્યારે એમના અગ્રણીઓની સાથે અમે વાતો કરી રહ્યા છીએ. તો ત્યારે આપનું શું જણાવશે, શું નામ છે આપનું? મારું નામ વિજયભાઈ છે. દેવી પૂજક સમાજ જય રખેશ્વર જોગણી મંદિર દેવી પૂજક સમાજ ટ્રસ્ટના ખજાનચી છું. તો શું માંગણી હતી ને કઈ માંગણી લઈને આપ આજે આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે? અમારી માંગણી એવી છે કે બોટાદ જિલ્લાની અંદર દેવી પૂજક સમાજની 8 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરીને તેને મોટને ઘાટ ઉતારવામાં આવી હતી તો તેને ન્યાય મળે અને આરોપીને ફાંસી મળે તેના સંદર્ભમાં અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. તમે જોયું એ મુજબ કે મોટી સંખ્યાની અંદર આજે જનમેદની આવી હતી અને સૌની એક જ વાત હતી કે આરોપીઓ જે ખરા આરોપીઓને સીધી ફાંસીની સજા આપવામાં આવે અને જે કેસ છે ફાસ્ટ ટ્રેકની અંદર લેવામાં આવે એ પ્રમાણેની જે ગતિવિધિ છે ગતિવિધિઓ કરવામાં આવી હતી. અને આપ જુઓ છો કે માત્ર ભાઈઓ જ નહીં પણ મહિલાઓ પણ એટલા જ મોટા પ્રમાણની અંદર, કારણ કે દીકરીની વાત થતી હોય તો હવે સૌ કોઈના ઘરની અંદર બાળા હોય દીકરીઓ હોય અને એ બાળા અને દીકરીના રક્ષણ માટે સૌ કોઈ આજે આગળ આવતું હોય તો તે પ્રમાણે ખરેખર નિંદનીય ઘટના છે અને સખત શબ્દોની અંદર અમે પણ વખોડીએ છીએ અને આવી ઘટના ભવિષ્યમાં બીજી વાર કોઈ જ ન થવી જોઈએ એવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે આજે મોટું આવેદન પત્રમાં આપવામાં આવ્યું હતું. અને જે અગ્રણીઓ છે સૌએ પોતપોતાની વાતો રજૂ કરી છે. તો આ જ પ્રમાણે અવનવા સમાચારો માટે નિહાળતા નવનવ અવસર લેવા કેમેરા પર્સન મહેન્દ્ર લોહાની સાથે હું મહેશ ભટ્ટ. એસકે કન્સલ્ટન્સી જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઇફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ.
ત્યારે સરનામું નોંધી લો. એસકે કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.